કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિચાર ક્રાંતિ જ એકમાત્ર ઉપચાર. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. દેવીઓ ભાઈઓ, મનુષ્યના શરીરમાં બે વસ્તુ છે, એક તેની રચના અર્થાત કાયા અને બીજી ચેતના. કાયાનો સંબંધ ખાવા પીવા સાથે છે, સુવા ઉઠવા સાથે છે અને ઇન્દ્રિયો ભોગો સાથે છે. પશુનું નાનું સરખું જીવન જે રીતે કાયા પર ટકી રહે છે, તેવી જ રીતે જો મનુષ્યનું જીવન પણ ટકી રહે તો એમ માનવું જોઈએ કે મનુષ્યના જીવનનું કોઈ મહત્વ રહ્યું અને તેના જીવનને કોઈ ઉદ્દેશ્ય પૂરો ન થઈ શક્યો. ખાવા પીવા અને બાળકો પેદા કરવાની જંજાળમાં તે ફસાઈ ગયો. આ તે કઈ જીવન છે? ના, આ કોઈ જીવન નથી. આ અત્યંત નિમ્ન અને પશુઓ જેવું નાટકીય જીવન છે. માનવીય ચેતના વિચારણા છે, વિશેષતા છે. મિત્રો, મનુષ્ય પાસે જે કઈ વિશેષતા અને મહત્તા છે તેના કારણે તે સ્વયં ઉન્નતિ કરતો જાય છે અને સમાજને ઊંચો ઉઠાવતો જાય છે. તે તેના અંતરની વિચારધારા છે, તેને આપણે ચેતના કહીએ છીએ, અંતર આત્મા કહીએ છીએ, વિચારણા કહીએ છીએ. આ આ જ એક ચીજ છે જે મનુષ્યના ઉચ્ચો ઉઠાવી શકે છે અને મહાન બનાવી શકે છે, શાંતિ આપી શકે છે અને સમાજ માટે તેને ઉપયોગી બનાવી શકે છે. કઈ વ્યક્તિનો વિચાર કરવાનો ક્રમ કેવો છે એ જ તેનું સાચું સ્વરૂપ છે. વ્યક્તિ લંબાઈ પહોળાઈના હિસાબે નાની મોટી નથી હોતી. જે વ્યક્તિના માનસિક સ્તરની ઊંચાઈ ઓછી હોય તે ઊંચા સિદ્ધાંતો અને ઊંચા આદર્શોને સંભાળી શકતી નથી. જે વ્યક્તિ ફક્ત પેટ ભરવા સુધી અને સંતાન પેદા કરવા સુધી જ સીમિત રહે છે તે નિમ્ન વ્યક્તિત્વ છે. તેને જો એક ઇંચની વ્યક્તિ કહીએ તો કાંઈ ખોટું નથી. તેની તુલના કુવાના દેડકા સાથે કરીએ તો કોઈ અચંબાની વાત નથી. કીડા મકોડા સાથે તુલના કરીએ તો પણ કોઈ વાંધો નથી. સાથીઓ, મનુષ્યનો સ્તર અને મનુષ્યનો બોધ જ્ઞાન તેના ઉચ્ચ વિચારો પર ટકેલો હોય છે. જ્યારે મનુષ્યના વિચારો ઉચ્ચ હોય છે ત્યારે તેનું જીવન દેવતા જેવું હોય છે. ગરીબ હોય તો પણ શું, અમીર હોય તો પણ શું, ગરીબ સાથે વ્યક્તિને શું લેવા દેવા. અમીરમાં ઘઉંની રોટલી ખાઈ શકે છે અને ગરીબમાં મકાઈનો રોટલો ખાઈ શકે છે, તેનાથી શું ખાટું મોડું થવાનું છે? અમીર વ્યક્તિ રેશમી કપડાં પહેરી શકે છે તો એમાં કંઈક ખાસ વાત છે? અને ગરીબ વ્યક્તિ જાડા અને ટૂંકા વસ્ત્રો પહેરે તો કંઈ ખાસ વાત છે? વ્યક્તિમાં એક કાણી કોડી જેટલો પણ ફરક પડતો નથી. મનુષ્યનું સ્તર જ્યારે વધે છે ત્યારે તેના વિચાર કરવાનો ક્રમ ઉચ્ચ હોય છે. મનુષ્યની મહાનતા પણ તેના પર જ ટકી રહે છે. મનુષ્યની શાંતિ પણ તેના પર ટકેલી હોય છે. ગૌરવ પણ તેના ઉપર ટકેલું હોય છે. પરલોક પણ તેના જ ઉપર ટકેલો હોય છે અને સમાજ માટે તેની ઉપયોગિતા અનુપયોગિતા પણ તેના જ પર ટકેલી હોય છે. એટલા માટે આપણે બધું ધ્યાન એ જ વાત પર રાખવું જોઈએ કે વિચાર કરવાની પદ્ધતિ અને પ્રક્રિયા બદલાઈ જાય. ભૂતકાળમાં જ્યારે આપણા દેશના નાગરિકોની વિચારણાનો સ્તર ખૂબ જ ઊંચો હતો ત્યારે શિક્ષણના માધ્યમથી અને વાતાવરણના માધ્યમથી, ધર્મ અને અધ્યાત્મના માધ્યમથી એવો પ્રયત્ન કરવામાં આવતો હતો કે મનુષ્ય ઉચ્ચ વિચારધારા ધરાવે અને તેના વિચાર, તેની ઈચ્છા અને મહત્વાકાંક્ષાઓને નીચ શ્રેણીના જાનવરો જેવા ન હોય પણ મહાપુરુષો જેવા હોય. જ્યારે આ રીતનો પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે આપણા દેશમાં કેટલાક ઉચ્ચ સ્થાને હતો.
અહીંના નાગરિકો દેવતાઓની શ્રેણીમાં ગણાતા હતા અને આ રાષ્ટ્ર દુનિયાના લોકોને સ્વર્ગ જેવું લાગતું હતું. આ માનતા અને વિશિષ્ટતાને અખંડ રાખવા માટે ધર્મ અને અધ્યાત્મનું સમગ્ર માળખું ઊભું કરવામાં આવ્યું.